नमस्कार, आप जोई रह्या छो बीटीवी न्यूज गुजराती। हूं छू अंकुर रावल। समाचार की शुरूआत करिए। सुरेन्द्रनगर में खनिज माफियाओ जीवलेण बनया छे। थानगढ़ना जांबाळी में खाण में डटावाथी बे श्रमिकों मृत्यु, तो ब्लास्टिंग करेली खाण में श्रमिकों मृत्यु थया छे। तो खनिज माफिया सामे भूस्तर विभाग घूटणीए पड्यो होय एवी स्थिति जोवा मळी। सुरेन्द्रनगर में वारंवार बेरोकटोक खनिज चोरी बनाव बने से त्यारे ब्लास्टिंग करेली खाण में श्रमिकों मृतदेह मळी आव्या छे। भूस्तर विभाग घूटणीए पड्यो होय तेवी स्थिति जोवा मळी। आज मुद्दे संवाददाता राजूदान फोनलाइन पर। राजूदान, सुरेन्द्रनगरना थानगढ़ना जांबाळीनी खाणमां डटावाथी बे श्रमिकोना मृत्यु थया छे। खाणमां डटाई जता बे श्रमिको मोतने भेट्या, मामलो शुं राजूदान? जी बिल्कुल, आ जांबाळी विस्तार खाणनो छे, त्यां खनिज चोरी रात दिवस चाली रही छे। तंत्र ત્યાં નસમસ્તક હોય એ પ્રકારનું છે, કારણ કે ખનિજ વિભાગ ત્યાં ધ્યાન આપતું નથી અને ખનિજ માફિયા બેફામ બન્યા છે। ત્યારે જે ખાણમાં બ્લાસ્ટિંગ ચાલી રહ્યા છે, દરમિયાન રેખડ ઘસી પડી છે, તેમાં જે ચારથી વધુ જે શ્રમિકો છે એ ડટાયા હોવાની વાત છે। તેમાં બે ના મોત થયાની પુષ્ટિ કલેક્ટરે કરી છે। ત્યારે હજુ પણ જે ઈજાગ્રસ્તો છે તેમાં મોતનો આંક પણ વધી શકે છે। એમને આ પ્રકારે અવારનવાર આ મોત થતા હોય છે ખાણિયાઓના, અને એ એની પાછળ તપાસ પણ થતી હોતી નથી, અને ક્યારેક આ મોત નો મામલો આખો સંકળાઈ જતો હોય, ભીનો એ પ્રકારનું પણ હોય છે। ત્યારે વધુ આ જે મોત ખાણ માફિયાના છે, ખાણ જે મજૂરોના થયા છે તેમાં ખાણ માફિયાના નામ આવ્યા છે, અને તેની સામે હવે કાર્યવાહીની તંત્ર કરે છે કે કેમ એ પણ જોવું રહ્યું। અને આ જે ખનિજ માફિયાઓ છે તે હવે નિરંકુશ થતા જાય છે, અને તંત્રની લગામ તેની ઉપર રહી નથી। રાજદાન, કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે પછી જે પીઠબળ જેનું પૂરું પડે છે એ ખાણ માફિયાને, તો એ બચી જશે? રાજદાન અંકુર, વાત કરીએ તો આ બાબત અહીંયાના પૂર્વ ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે કે અને આ જે ખનિજ ચોરીમાં જે રાજકારણ ચાલી રહ્યું છે તેનો હપ્તો બહુ ઉપર સુધી પહોંચે છે, એના કારણે આ જે અધિકારીઓ છે એના પણ હાથ બંધાયેલા હોય છે। ક્યાંક ને ક્યાંક ખનિજ માફિયા એટલી વગ ધરાવતા હોય છે કે જે કેસ જે દેખાડવામાં માત્ર આવતા હોય છે, એ કેસ જે બહાર આવતા હોય છે નોર્મલ હોય છે, અને જે અંદરની વિગત હોય છે તે ક્યાંય જે તંત્ર એમને મદદ કરી રહ્યું હોય માફિયાને એ પ્રકારની હોય છે, એટલે એ વારંવાર છૂટી જતા હોય છે અને ફરી પાછા ખનિજ ચોરી ચાલુ કરી દેતા હોય છે। જી બિલકુલ રાજુદાન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણી સાથે ફોનલાઈન પર ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઋત્વિકભાઈ, આ પહેલી આવી કદાચ ઘટના નહીં, હવે તો જીવલેણ આ ખનિજ માફિયાઓ બની રહ્યા છે। બ્લાસ્ટિંગ કરેલી ખાણમાં બે શ્રમિકોના મૃત્યુ થયા છે, અને એમની ઉપર કાર્યવાહી થશે કે નહીં થાય એ પણ હવે તો સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી, મને પણ મેસેજ મળ્યા છે આ પ્રકારની ઘટના બની છે, તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, અને એના માટે સત્તા સુધી પહોંચવા માટેની જે સરકારની લાલસા છે એ ખૂબ જ જવાબદાર છે। ત્યાં એ વિસ્તારમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાજકીય રીતે સાચવવા માટેથી અને વાગેમાં મૂકવામાં આવતા હોય છે। આજ બહાર આવ્યું છે, પણ ઘણી વખત માટે મજૂરો મોટા ભાગે દાહોદ ગોધરા સહિતના કે એ વિસ્તારના આદિવાસી પરિવારના લોકો હોય છે, એટલે એ લોકોને મોટા ભાગે ત્યાંથી રવાના કરી દેવામાં આવતા હોય છે, એટલે ખૂબ જ ગંભીર વિષય છે। આમ તો મુખ્યમંત્રી શ્રી મૃદુ ભાષી કહેવાય છે, મૃદુ અને મક્કમ કહેવાય છે, એમનો પોતાનો વિભાગ છે, પરંતુ આ સત્તા લાલસા એટલી વધારે છે કે પોતાના જ વિભાગની આવી જવાબદારી લેવા માટે મુખ્યમંત્રી પણ તૈયાર હોય એવું લાગતું નથી। તરણેતરના મેળામાં દર વર્ષે આ વિસ્તારમાં દરેક મુખ્યમંત્રીઓ આવે છે, પરંતુ આ વિસ્તારની જે સમસ્યાઓ છે ખાસ કરીને જી બિલકુલ બિલકુલ ઋત્વિકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સુરેન્દ્રનગરમાં વારંવાર આ રીતે બેરોકટો ખનિજ ચોરીના બનાવ તો બનતા જ હોય છે, પણ હવે તો આ ખનિજ માફિયાઓ એ જીવલેણ સાબિત થઈ રહ્યા છે। તો ખાણમાં દટાઈ જતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે, તો સુરેન્દ્રનગરમાં આ ખૂબ જ આ ગંભીર મામલો થાનગઢથી સામે આવ્યો છે। જાંબાળીમાં
ખાણમાં દટાવાથી બે શ્રમિકોના મૃત્યુ થયા છે. બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું અને બ્લાસ્ટિંગ કરેલી ખાણમાં શ્રમિકોના મૃત્યુ થયા છે.